તમામ દર્શક મિત્રો, સુધીર શાંતિલાલ રાવલ, જર્મન ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. જર્મન ગુજરાત લોકસભા ચૂંટણી 2020. ગુજરાતમાં કોંગ્રેસની જીતવાની પ્રબળ શક્યતાઓ ધરાવતી કેટલીક બેઠકો છે, અને એમાંની એક છે બારડોલી લોકસભા બેઠક. બારડોલી લોકસભા બેઠકની આજે વાત કરીએ તો આ બેઠક અનુસૂચિત જનજાતિ એટલે શેડ્યુલ ટ્રાઇબના ઉમેદવાર માટે અનામત છે. ગુજરાતમાં એક સમય આદિવાસી પત્તો કોંગ્રેસનો ગઢ ગણાતો. માધવસિંહ સોલંકીના જમાનામાં કોંગ્રેસે ખામ થિયરી, ક્ષત્રિય હરિજન આદિવાસી મુસ્લિમ એને અપનાવીને જે મતબેંકને પોતાની તરફ વાળવાનું નક્કી કરેલું, જે વ્યૂહ રચેલો, એમાં એક મતબેંક આદિવાસી મતદારોની પર હતી. આ પ્રયત્નો સફળ થયેલા અને લાંબા સમય સુધી આ મતદારો પર કોંગ્રેસનો પ્રભાવ રહ્યો હતો. લોકસભાની છેલ્લી ચૂંટણીમાં આ પ્રભાવ છૂટ્યો અને ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો ભાજપે જીતી એમાં આ બેઠક પણ આવી ગઈ. આદિવાસી મતદારો પણ નરેન્દ્ર મોદીની લહેરના કારણે ભારતીય જનતા પક્ષની પ્રત્યે ઉભા રહેલા. પોતાના ગુમાવેલા કેટલાક ગઢ પાછા મેળવવાની કોંગ્રેસે આ વખતે તક છે, અને એમાં આ બારડોલી લોકસભા બેઠક ઘણી મહત્વની છે. આમ જોઈએ તો બારડોલી લોકસભા બેઠક 2009 અસ્તિત્વમાં આવી. આ બેઠક પરથી પહેલી ચૂંટણીમાં એટલે કે 2009 ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર અમરસિંહ ચૌધરી જીત્યા હતા. બારડોલી લોકસભા બેઠક હેઠળ અત્યારે જે મતવિસ્તારો આવે છે એ પૈકીના મોટાભાગના મતવિસ્તારો પહેલાં માંડવી લોકસભા બેઠકમાં આવતા હતા. 1962માં માંડવી લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી આ બેઠક કોંગ્રેસનો ગઢ હતી. 1999માં ભાજપના સહકારી આગેવાન માનસિંહ પટેલે દિગ્ગજ નેતા ચિત્તુભાઈ ગામિતને હરાવીને આ બેઠક જીતેલી. આ એક અપવાદને બાદ કરતા આ બેઠક પર કોંગ્રેસ ક્યારેય હારી નહોતી. કોંગ્રેસ સિવાયનો કોઈ પક્ષ જીત્યો નહોતો. ચિત્તુભાઈ ગામિત 1977થી 1998 સુધી સળંગ 7 ટર્મ માટે આ બેઠક પરથી જીત્યા હતા. ચિત્તુભાઈ ગામિતની હાર પછી કોંગ્રેસે 2004માં તુષાર ચૌધરી એને મેદાનમાં ઉતારીને આ બેઠક પાછી જીતી હતી. નવા સીમાંકન પ્રમાણે 2009માં માંડવી બેઠક રદ થઈ અને તેના મતવિસ્તારો ઉપરાંત સુરત શહેર અને ગ્રામીણ વિસ્તારના મતદારોને ઉમેરીને બારડોલી બેઠક બનાવાઈ છે. 2014માં તુષાર ચૌધરીને હરાવવા માટે તેમના સાથી એવા પ્રભુ વસાવાને ભાજપે પોતાની તરફ ખેંચી લીધા અને 2007 અને 2012 એમ સળંગ 2 ટર્મ માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતનારા આ પ્રભુભાઈ વસાવાને મોદી લહેરનો પણ લાભ મળ્યો અને તુષાર ચૌધરી જેવા દિગ્ગજ કહેવાતા નેતાને હરાવીને એ જીત્યા હતા. ત્યાર પછી જોઈએ તો તુષાર ચૌધરીની રાજકીય કારકિર્દીમાં ઘણી ઓટ આવી છે. એક સમય આદિવાસીઓના મોટા નેતા મનાતા અને કેન્દ્રની મનમોહનસિંહ સરકારમાં પોતે મંત્રી હોવા છતાં 2017 વિધાનસભામાં ચૂંટણીમાં પણ હારી જતા. અત્યારે હવે એમનું રાજકીય અસ્તિત્વ ટકાવવા માટે મહેનત કરી રહ્યા છે. અલબત્ત કોંગ્રેસને આમ છતાં આ ચૂંટણીમાં બેઠક ફરી જીતવાની તક છે એ હકીકત છે. એનું કારણ આપણે 2017 વિધાનસભાની ચૂંટણીમાં નજર કરીએ તો ખબર પડી જાય. બારડોલી લોકસભા બેઠક હેઠળ માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી, મહુવા, વ્યારા અને નિધર એમ 7 વિધાનસભા મતવિસ્તારો આવે છે. આ પૈકી કામરેજ વિધાનસભા બેઠક સામાન્ય છે, જ્યારે બારડોલી બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. બાકીની 5 બેઠકો અનુસૂચિત જનજાતિ શેડ્યુલ ટ્રાઇબના ઉમેદવાર માટે અનામત છે. 2017 વિધાનસભા ચૂંટણીમાં આ 7 બેઠકોમાંથી 3 બેઠકો કોંગ્રેસે જીતી હતી અને ભારતીય જનતા પક્ષે 4 બેઠકો જીતી હતી. મતોનું પ્રમાણ જોઈએ તો પણ ભારતીય જનતા પક્ષને કોંગ્રેસ કરતાં વધારે મત મળ્યા હતા. છતાં કોંગ્રેસે જીતવાની તક છે તેનું કારણ ભારતીય જનતા પક્ષની આંતરિક ગુટબંધી છે, અને એ ઉપરાંત આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવારોને મળેલા મતોને પ્રમાણ તરીકે જોઈ શકાય. કામરેજ વિધાનસભા બેઠક સુરતના શહેરી અને ગ્રામીણ વિસ્તારોનો બનેલો છે. સુરત ભાજપનો ગઢ છે, એ જોતા એ બેઠક પર જીતવું કોંગ્રેસ માટે મુશ્કેલ છે. માંગરોળ બેઠક ભાજપના દિગ્ગજ આદિવાસી નેતા ગણપત વસાવાનો ગઢ છે, ને એમનો વ્યક્તિગત પ્રભાવ ત્યાં ઘણો સારો એવો છે, એટલે ભાજપ પણ એવું કહી શકાય કે વસાવાની ઇમેજ પર જીતે છે. ભારતીય જનતા પક્ષે જીતેલી 3 બેઠક બારડોલીની હતી અને આ બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત છે. 4 બેઠક મહુવાની હતી, જેના પર ભાજપના મોહનભાઈ ઢોડિયા સામે કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા તુષાર ચૌધરી 6,433 મતે હાર્યા હતા. ભાજપે આદિવાસી મતદારોની બહુમતી હોય તેવી 3 બેઠકો ગુમાવી હતી.
જે ગુમાવેલી બેઠકો હતી એમાં માંડવી બેઠક કોંગ્રેસે 50,776 મતની સરસાઈથી જીતી, જ્યારે વ્યારા 24,414 અને નિઝર બેઠક 23,129 મતોની સરસાઈથી જીતી હતી. આ સરસાઈ જોઈએ તો ખબર પડે કે કોંગ્રેસની સરસાઈ એટલી બધી છે. અને બીજું, આદિવાસી મતદારોમાં એનો પ્રભાવ જે રીતે વધ્યો છે એ જોઈએ તેવું લાગે કે પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. બારડોલી લોકસભા બેઠકના જ્ઞાતિવાદી સમીકરણો પણ પેચીદા છે. સામાન્ય લોકોને આદિવાસી મતદારો સરખા લાગે પણ હકીકતમાં એવું નથી. આદિવાસીઓમાં પણ ભારે ફાટા છે. છેલ્લા કેટલાક વર્ષોથી ચાલતી ધર્માંતરણની પ્રવૃત્તિના કારણે આદિવાસી વિસ્તારોમાં ખ્રિસ્તી મતદારોની સંખ્યા વધી છે અને એના કારણે આ ફાટા પડ્યા છે. બારડોલી મત વિસ્તારમાં આદિવાસીઓમાં વસાવા, ગામિત અને ચૌધરી એ ત્રણ જ્ઞાતિઓના મતદારોની સંખ્યા લગભગ સરખી છે. આ જ્ઞાતિઓ પૈકી ચૌધરી આદિવાસીઓનો પહેલા પ્રભાવ વધારે હતો પણ ધીરે ધીરે પ્રભાવ ઘટતો ચાલ્યો છે અને હવે વસાવા સમાજ પ્રભાવી બન્યો. ભારતીય જનતા પક્ષે વસાવા આદિવાસીઓમાં ઘૂસણખોરી કરી છે. માંડવી, માંગરોળ અને બારડોલી આ વિધાનસભા મત વિસ્તારોમાં વસાવા મતદારો વધારે છે. મહુવામાં ચૌધરી વધારે છે, જ્યારે વ્યારા, નિઝર અને બારડોલીમાં ગામિત તથા ચૌધરી વધારે છે. છાપ એવી પણ છે અને એવું લાગે સમાજમાં કે વસાવા અને ગામિત આદિવાસીઓને એકબીજા સાથે એટલું બધું ફાવતું નથી અને એટલે વર્ષોથી ગામિત અને ચૌધરીઓ સાથે હોય છે. દક્ષિણ ગુજરાતમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા છેલ્લા કેટલાય સમયથી ધર્માંતરણ કરાવાય છે. મિશનરીઓની આ પ્રવૃત્તિના કારણે ખ્રિસ્તી બનેલા આદિવાસીઓ આમ છતાં સત્તાવાર રીતે હજી હિન્દુ જ રહે છે, કારણ કે એનાથી અનુસૂચિત જનજાતિઓને મળતા અનામત સહિતના લાભ ગુમાવવાના પડે. પોતે આંતરિક જીવનમાં એ લોકો હવે ખ્રિસ્તી ધર્મ પાળે છે પણ એના કારણે જ સંઘર્ષની શક્યતાઓ વધી જાય છે. ખ્રિસ્તી ધર્મ પાળનારા આદિવાસીઓની સંખ્યા વ્યારા, નિઝર તાલુકામાં વધારે છે. બીજી તરફ માંગરોળ, માંડવીમાં હિન્દુ આદિવાસી વધારે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહિતના હિન્દુવાદી સંગઠનો આ ધર્માંતરની પ્રવૃત્તિ સામે વર્ષોથી લડે છે અને એટલે મિશનરીઓ અને ભારતીય જનતા પક્ષ સામસામે છે. એના કારણે ખ્રિસ્તી ધર્મને અનુસરનારા આદિવાસીઓ આંખો બંધ કરીને ભારતીય જનતા પક્ષનો વિરોધ કરે છે અને એ લોકો કોંગ્રેસની તરફેણ કરે છે. બારડોલી અને કામરેજ વિસ્તારમાં હળપતિ અને આદિવાસીઓની સંખ્યા નોંધપાત્ર છે. આ બંને જ્ઞાતિના લોકો ભારતીય જનતા પક્ષ તરફી છે પણ માંડવી, વ્યારા અને નિઝર પાગમ તે કોંગ્રેસ તરફ ઢળે એવા સંજોગો આ વખતે છે, એટલે કોંગ્રેસ માટે ઘણી સારી તક છે. બીજું, માંગરોળ અને માંડવીમાં મુસ્લિમોની વસ્તી પણ નોંધપાત્ર છે. દલપત વસાવાના કારણે વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ મતદારો ભારતીય જનતા પક્ષ તરફી રહે છે પણ લોકસભામાં કોંગ્રેસ તરફી મતદાન કરે છે. કોંગ્રેસને એનો ફાયદો મળે છે. બારડોલીમાં દલિત મતદારોની સંખ્યા પણ નોંધપાત્ર છે અને એ પણ કોંગ્રેસની પરંપરાગત મતબેંક ગણાય છે. ભારતીય જનતા પક્ષે આ વિધાનસભા બેઠક બારડોલી સહિતના શહેરી વિસ્તારના મતદારોના કારણે જીતી છે. આ મત વિસ્તારમાં કામરેજ અને બારડોલીના શહેરી વિસ્તારને બાદ કરતા બીજા કોઈ શહેરી વિસ્તારો નથી, એટલે કોંગ્રેસ માટે કહી શકાય કે એને માટે પુનરાગમનની તક વધારે સારી છે. જોકે કોંગ્રેસની જીતનો આધાર ઉમેદવારની પસંદગી પર પણ છે. ભારતીય જનતા પક્ષ ફરી પ્રભુભાઈ વસાવાને ટિકિટ આપવાને બદલે આ વખતે ગણપત વસાવાને મેદાનમાં ઉતારે એવી ચર્ચાઓ વધુ જોરમાં છે. વસાવાના કારણે વસાવા ઉપરાંત મુસ્લિમ મતો પણ મળે એવી ભાજપની ગણતરી છે. એની સામે કોંગ્રેસ તરફથી આનંદ ચૌધરી પ્રબળ દાવેદાર છે. આનંદ ચૌધરી યુવા ધારાસભ્ય છે, વિધાનસભાની ચૂંટણીમાં 50,000 કરતા વધારે મતે જીતેલા છે. કોંગ્રેસ એને મેદાનમાં ઉતારી શકે. કોંગ્રેસ જૂના જોગી તુષાર ચૌધરીને મેદાનમાં ઉતારે એવું લોકો કહે છે પણ એ શક્યતા જે રીતે એમનું અત્યારના રાજકીય કદ ઘટેલું છે જોતાં ઓછી છે. આનંદ ચૌધરી કે અરવિંદ ચૌધરી જેવા યુવા નેતાને ઉતારવામાં આવે તો ફાયદો કોંગ્રેસને વધુ થાય એવું ત્યાંના સ્થાનિક સમીકરણો સૂચવે છે. આમ છતાં કોંગ્રેસ પણ અકળવલણ દાખવતી હોય છે. એના મનમાં એના હાઈકમાન્ડ જે વિચારે છે જુદી રીતે વિચારે, કોઈ નવો નેતા ઉભરી આવે આવું પણ બની શકે. કુલ મળીને જોઈએ તો આ બેઠક એવી છે જેને માટે કોંગ્રેસ આશા રાખી શકે છે. આજે બસ આટલું જ. આ એપિસોડ આપને કેવો લાગ્યો
ચોક્કસ પ્રતિભાવો ફટાફટ મોકલો. ઈમેલ આઈડી આપને જાણ છે, genuineindia@gmail.com. નવી બેઠક માટે નવા મુદ્દાઓ સાથે, નવા સમીકરણો સાથે ખૂબ ઝડપથી આપની સામે ફરી આવીશ. ત્યાં સુધી મને રજા. નમસ્કાર.